સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી માર્કેટમાં બ્રાઇડલ કંપનીના ત્રણ ભાગીદારો દ્વારા અલગ અલગ વેપારીઓ પાસેથી સાડીઓ પર લાખો રૂપિયાનું જોબ વર્ક કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી જે કેસમાં ઇકો સેલ દ્વારા પેઢીના ત્રણ પૈકીના એક આરોપી મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીની પૂછપરછ દરમિયાન હમણાં અલગ અલગ વેપારીઓ પાસેથી સાડી ઉપર જોબ વર્ક કરાવી બે કરોડથી પર વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કરોડો રૂપિયાની છેતરપેંડી કેસમાં ઈકો સેલ દ્વારા ફરાર અન્ય બે આરોપીની ધરપકડ કરવા ચક્રોગતિમાન કરાયા છે સુરતના કતારધામ વિસ્તારમાં આવેલા શંકરનગર સોસાયટીમાં રહેતા નિતિન મનસુખભાઈ નારોલા જોબ જોબવર્કના વ્યવસાય સાથે સંકળાયેલા છે નિતિનભાઈનો સંપર્ક સલાબતપુરા વિસ્તારમાં આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં બ્રાઇડલ નામની પેઢી ધરાવતા ભરત પંચાલ અક્રમ મોહમ્મદ ઉર્ફે સલમાન સફી આઝમ અબ્દુલ્લા મકરા અને જવાબ ઉર્ફી રાજુ જાર નુરાની જોડે થયો હતો જ્યાં પેઢીના તમે એક બાજુ દ્વારા ટેક્સટાઇલ માર્કેટના દુકાન કરી સાડીઓ પર લાખો રૂપિયાની કિંમતનું જોબ વર્ક કરાવ્યું હતું

છેતરપીડીનો ભોગ બનેલા નીતિનભાઈ સહિત અન્ય વેપારીઓ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે